नमस्ते माताजी विद्यार्थियों, आगळ ना लेक्चर नी अंदर आपणे संचालन नी सपाटीओ नो अभ्यास करियो। એટલે संचालन नी उच्च सपाटी छे, मध्यम सपाटी छे, निम्न सपाटी छे एनो अभ्यास करियो। हवे आपणे संचालन उच्च सपाटी नो अभ्यास करवानो छे। जो संचालन नी उच्च सपाटी पूछाय 3 मार्क्स नी अंदर पूछाय तो 6 के 7 उत्तर लखवानो। अने थोड़ी प्रस्तावना लखो तो वेल गुड। चलो मैं जे रीते लखुं ए रीते बोर्ड मां लखवानो प्रयास करजो, मार्क्स पूरा आवशे। चलो प्रकार
के उत्पादन विभाग छे, वेचाण विभाग छे, पछी उत्पादन विभाग, वेचाण विभाग, नाणा विभाग। એટલે તો આપણે ઉત્પાદન વિભાગની અંદર વાત કરી તો કે ભાઈ ઉત્પાદન વિભાગની અંદર તો રોજે ધંધાની અંદર કાચો માલ લાવવાનો હોય, રો મટીરીયલ લાવવાનો હોય, ઉત્પાદન કરવાનું હોય, કર્મચારીઓને પગાર દેવાનો હોય। તો મિત્રો આ રીતે વિવિધ પ્રકારના ધંધાની અંદર ઉત્પાદન વિભાગમાં ખર્ચાઓ શું રોજ ધંધાના માલિક પાસે પૈસા હોય છે, આજે 5 લાખની જરૂર છે, આજે 3 લાખની જરૂર, રોજે કોઈ વિભાગીય અધિકારી પૈસા માંગવા જાય નહીં, પોતાના વિભાગની અંદર કેટલા ખર્ચાઓ થાય એ શું બનાવે અંદાજ ई काम कौन करसे, विभागीय अधिकारी करसे के अंदाज पत्र बनावो, परंतु अंदाज पत्र बनाया बाद પછી શું કરશે, ઉપરી સવાડીની ચકાસણી કરશે કે હકીકતમાં આવા ખર્ચા થાય છે। તો કે ભાઈ હા, હવે ખર્ચા થયા બાદ મંજૂર કરવા, આમાં જો અંદાજ પત્ર બનાવશે કોણ, વિભાગીય અધિકારી, પરંતુ એ બનાવેલું અંદાજ પત્ર વ્યવસ્થિત છે કે નહીં મંજૂર કરવાની સત્તા કોની પાસે રહેલી છે, ઉચ્ચ સપાટી પાસે રહેલી છે। હવે બીજું તો જોગવાઈનું પાલન, હવે કંપની તમે સ્ટાર્ટ કરો કોઈ કંપનીની અંદર ઘણા નિયમો છે, તમને ખબર છે 1932 નો કંપનીનો કાયદો, 1956 નો કંપનીનો કાયદો, એ કંપનીના વિવિધ પ્રકારના કાયદાઓનું ધંધાની અંદર નીતિબદ્ધતાથી કામ થાય છે કે નહીં, એ કાયદાનું પાલન થાય છે કે નહીં જોવાની જવાબદારી કોની હોય છે, સંચાલનની ઉચ્ચ સપાટીની હોય છે। ફોર એક્ઝામ્પલ માની લો કે રિલાયન્સ કંપની છે, હવે રિલાયન્સ કંપની दिखाया क्या
તો આ બંને દ્વારા લાંબા ગાળાની એટલે તમે મિત્રો હાલની જ અંદર વાત કરું છું કે જ્યારે આ લોકડાઉન આવ્યું તો લોકડાઉન આવતા જ તે તરત જ તે રિલાયન્સ ની કંપની ના શેર ના ભાવ ઘટી પડ્યા તમે જોયું તો આજથી સમથિંગ દોઢ વર્ષ દોઢ મહિના પહેલા ન્યૂઝ પેપર માં હતું કે ભાઈ સતત જ રિલાયન્સ ના શેર ના ભાવમાં શું થયું ઘટાડો થયો હવે રિલાયન્સ ને તરત જ તેના શેર ના ભાવમાં ઘટાડો થયો એટલે તરત જ રિલાયન્સ ના માલિક શું દેખી ગયું તમને જોઈ લેજો ન્યૂઝ પેપર અંદર રિલાયન્સ ના મુકેશ અંબાણી જે માલિક છે ઈએ ફેસબુક ની કંપની સાથે મર્જ થયું કંપની ને જોઈન્ટ કરી એના થોડાક શેર ખરીદી ફેસબુક ની કંપનીએ રિલાયન્સ ના શેર ખરીદીના પાછા રિલાયન્સ ના શેર ના ભાવ શું આવી ગયા ઊંચા આવી ગયા અભ્યાસ કરશે
સિસ્ટમ પણ આપશે કે આ કાર્ય આવી રીતે ને આમ થઈ શકે આ રીતે સંચાલનના આપણે ઉચ્ચ સપાટીના કાર્યો ભણ્યા હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શું કરશું સંચાલનની મધ્ય સપાટીના કાર્યો મિત્રો ખાસ ધ્યાન રાખજો સંચાલનની ઉચ્ચ સપાટી હાઇલાઇટેડ મુદ્દો છે એ એક્ઝામમાં પૂછાશે તો પ્લીઝ તમે વ્યવસ્થિત રીતે પાકું કરી નાખો ઓકે